નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 2 બહુપદીઓ, જેના આપણે લોકોએ થિયરી 2.1 અને સ્વાધ્યાય 2.2નો પ્રશ્ન નંબર 1ના પહેલો, બીજો અને ત્રીજા દાખલાની ચર્ચા કરી ચૂક્યા છીએ, જેના આપણે 3 ભાગ અગાઉ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એની લિંક મળી જશે. ત્યારબાદ આઈ બટનને ક્લિક કરવાથી પણ તમને લોકોને લિંકની પ્રાપ્તિ થશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોવાનું છે આપણે લોકોએ સ્વાધ્યાય 2.2નો પ્રશ્ન નંબર 1નો ચોથો, પાંચમો અને છઠ્ઠા નંબરનો દાખલો, જે ખાસ અગત્યના છે દાખલાઓ. તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર આપણે શરૂઆત કરીએ. તો અહીંયા સૌ પ્રથમ પહેલી રકમ તમને લોકોને આપેલી છે 4u² + 8u, જેની અંદર તમને લોકોને અચળ પદ આપેલું નથી. અચળ પદ આપેલું નથી તો આને દાખલાને આપણે કહી દઈશું C = 0 પ્રકારના દાખલાઓ. C = 0 પ્રકારના દાખલાઓ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા હવે આપણે આ દાખલાને નામ આપી દઈએ C = 0 પ્રકારના દાખલા. પ્રકારના દાખલા જેની અંદર અચળ પદ તમને આપેલું નથી, એટલે જેની અંદર અચળ પદ તમને આપેલું નથી. તો દાખલો આસાન થઈ જશે. ચલો જોઈએ. તો કે P(u) = 4u² + 8u. તો અહીંયા થઈ ગયો 0 = કેમ કે શૂન્ય અને અવયવ શોધવા હોય તો આપણે P(x) ના સ્થાન અથવા તો P(u) ના સ્થાન ઉપર શું મૂકવું પડે? 0 મૂકવું પડે. તો અહીંયા થઈ ગયો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય લેશું અહીંયા તો કે 4u કૌંસની અંદર u પ્લસ કેટલા થઈ ગયા? 2. રેડી? 4 × 2 = 8 u. રેડી? ચાલો હવે શું કરશું? તો કે અહીંયા 4u = થઈ ગયા 0 અને u + 2 = થઈ ગયા 0. તો અહીંયા આવી જશે u - 2, કારણ કે 2 પેલી બાજુ જશે એટલે કેવા થઈ જશે? માઇનસ. અને અહીંયા થઈ જશે u = 0/4. તો અહીંયા u = આપણને મળી જશે 0. તો આપણને 2 શૂન્ય મળે છે, જેમાં 1 શૂન્ય છે 0 અને 1 શૂન્ય છે -2. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શૂન્ય પ્રાપ્ત કરી લીધા છે. હવે આપણે જોઈએ શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ કંઈક આવો મળશે, α + β - −b/a - −(\ હવે જો અહીંયા ચલ કયો છે? યુ છે. તો અહીંયા આપણે લખવાનું યુ નો સહગુણક. ત્યાં જો ચલ મને એક્સ આપેલો હોત તો હું એમ લખત એક્સ નો સહગુણક, અને છેદમાં કોણ આવશે? u² નો સહગુણક. રેડી? ચાલો α·β માટે α·β = c/a = (\ અહીંયા કેટલા થઈ જશે? અચળ પદના છેદમાં શું આવશે? u² નો સહગુણક. ચલો બોક્સ ભરી દઈએ આપણે લોકો, કૌંસ કમ્પ્લીટ કરી દઈએ. તો કે અહીંયા શૂન્ય કયું મળ્યું? 0. તો કે આ એક શૂન્ય છે તો અહીંયા 0, અને અહીંયા કેટલા આવશે? -2. એ જ રીતે શૂન્યનો ગુણાકાર, તો 0 અને -2. ચાલો આમાં એ બી સી આપણે મેળવવાના બાકી છે, તો એનું પહેલાં કામ પર બતાવી દઈએ. 4u² + 8u રકમ આ છે. દ્વિઘાત બહુપદી છે તો એનું વ્યાપક સ્વરૂપ લખો, ax² + bx + c. એટલે તો આની અંદર જો a = કેટલા આવશે? તો કે a = 4. અહીંયા ચલ એક્સ છે અને અહીંયા ઓલો ચલ યુ છે અને અહીંયા ચલ એક્સ છે. એટલે તમે સમજી શકો છો ને. તો અહીંયા b = કેટલા આવશે? 8 આવશે. અને c = કાંઈ આપેલું નથી તો c = કેટલા આવશે? 0 આવશે. તો અહીંયા કેટલા થઈ ગયું? તો કે a = 4. એટલે b = કેટલા આવ્યા? તો કે +8. તો અહીંયા કૌંસમાં 8 થઈ જશે. c = કેટલા છે? 0. અને a = કેટલા છે? 4. તો 0/4 કેટલા થઈ જશે? 4. હવે ચેક કરવું હોય તો તમે ચેક પણ કરી શકો. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ જે તમને આપેલું છે એટલે એને આપણે ચેક કરીએ એટલે ડાયરેક્ટ આપણને ખ્યાલ આવી જાય. જો તો કે અહીંયા તમને લોકોને 0 × -2 કરો તો કેટલા થઈ જાય? 0 થઈ જાય. 0/4 કરો તો એ જવાબ કેટલો આવે? 0 આવે. એટલે આને ચેક કરવાની જરૂર નથી, આ તમારો દાખલો ઓકે થઈ ગયો.
રેડી અને ખાસ અગત્યતા ધરાવનારો દાખલો છે 4u² + 8u અને આ સાદુરૂપ તમે ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો પ્રકરણ નંબર 4 ની અંદર તમારે આવશે રેડી શીખવા માટે આ આવશે તમારા લોકોને એટલે સી બરાબર 0 પ્રકારનો દાખલો જેની અંદર તમને અચળ પદ આપેલું હતું નથી રેડી તો એકદમ આસાનીથી તમે કમ્પ્લીટ કરી શકો એ પ્રકારનો દાખલો હતો ચલો વિદ્યાર્થી મિત્રો ડન થઈ ગયો હોય તો આપણે ડન કરી દઈએ આગળ વધીએ નેક્સ્ટ દાખલાની રકમ છે t² - 15 રેડી t² - 15 અગત્યનો દાખલો રેડી આ વખતની બોર્ડની પરીક્ષા માટે અગત્યનો દાખલો x² - 3 ઉદાહરણ નંબર 3 છે આ દાખલો કમ્પ્લીટ કરી નાખો એટલે ઉદાહરણ નંબર 3 કમ્પ્લીટ કરવો અગત્યનો દાખલો છે રેડી રકમ કંઈક આવી આપેલી છે p(x) બરાબર કેટલા તો કે x² - 3 રેડી આ રકમ તમને આપેલી છે ખાસ અગત્યનો દાખલો આ વખતે બોર્ડની પરીક્ષાની અંદર ઉદાહરણ નંબર 2 પૂછાણ હતું હવે આપણે 3 ઉપર ટાર્ગેટ રાખશું રેડી ચાલો વિદ્યાર્થી મિત્રો t² - 15 આપેલો છે તો આ દાખલાને કેવા પ્રકારના દાખલા કહેશું તો કે આ દાખલાને b = 0 પ્રકારના દાખલા કહેશું કેવા દાખલા b = 0 પ્રકારના દાખલા કારણ તો કે કારણ આની અંદર તમારું સિમ્પલ છે t² વાળું પદ છે t વાળું પદ નથી અચળ પદ આપેલું છે તો મતલબ હું થયો b વાળું જ પદ મને નથી આપેલું એડી b વાળું પદ મને આપ્યું નથી તો એનો હું મતલબ થયો b = 0 પ્રકારના દાખલા અને જ્યારે પણ b = 0 પ્રકારના દાખલા સોલ્યુશન કરવાનું થાય એટલે એક અગત્યનું સૂત્ર તમે યાદ રાખજો કે a² - b² = a - b અને a + b થાય હેડી આ સૂત્ર ખાસ યાદ રાખજો વિસ્તરણની રીત માટેનું તફાવતનું સૂત્ર તમે તરીકે લઈ શકો તફાવતની રીતનું સૂત્ર અથવા તો યાદ રાખી લેવાનું તફાવતની રીત હેડી એટલે તમારું કમ્પ્લીટ જ થાય ચલો આ સૂત્રને આધીન રહીને આના ભાગલા પડશે તો ચાલો એમાં આગળ વધીએ તો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો p(t) આપેલું છે p(t) = શું છે તો કે t² - 15 આ રકમ છે શૂન્ય શોધવાનું છે એટલે p(t) ના સ્થાને કોણ આવશે 0 તો અહીંયા શૂન્ય શોધવાનું એટલે p(t) ના સ્થાને 0 મૂકી દીધું હું આવી ગયો t² - કેટલા મળી ગયા આપણને વિદ્યાર્થી મિત્રો 15 મળી ગયા ચાલો હવે આપણે આ સૂત્રમાં કન્વર્ટ કરવાનું છે ત્યારે મને અવયવ પડશે ને તો આ સૂત્રમાં કન્વર્ટ કરવા માટે આને તો વર્ગ છે આને વર્ગ નથી તો એને આપણે વર્ગમૂળ આપશું અને વર્ગ બનાવી દેશું ચાલો તો એ જોઈએ વર્ગ વર્ગમૂળ લેતા આપણે શીખીએ તો કે 0 = t² - √2 તો અહીંયા વર્ગમૂળમાં કેટલા આવશે 15 એટલે એના આપણે રકમમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યો નથી વર્ગ વર્ગમૂળ ચડાવી દીધા રેડી વર્ગ વર્ગમૂળ આપણે ચડાવી દીધા કોઈ પણ જાતનો ફેરફાર કર્યો નથી તો t² - √15 થઈ ગયો તો અહીંયા જો a² - b² હોય તો શું લખી શકાય એક વખત માઇનસ અને એક વખત પ્લસ એટલે કે a - b કૌંસ પૂરો કરીને ફરી વખત કૌંસમાં a + b લખી શકાય તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સમજી લઈએ જો 0 = શું થઈ જશે તો કે t + √15 t - √15 કૌંસ પૂરો હવે એને શૂન્ય સાથે સરખાવી લઈએ તો અહીંયા t + √15 = કેટલા તો કે 0 અને t - √15 = કેટલા તો કે 0 થઈ ગયો ચાલો 15 આપણે t ને કરતા બનાવી લઈએ તો t = અહીંયા કેટલા થઈ ગયા -√15 અહીંયા t = કેટલા થઈ ગયા તો કે +√15 આ તમારું કામ થઈ ગયું 2 શૂન્ય મળી ગયા આની બીજી રીતે છે બીજી રીતે તમે લોકો કામ કરી શકો તો બીજી રીત કંઈક આવી છે બીજી રીત આ ઝંઝટમાં તમારે પડવું ન હોય તો બીજી રીતે કામ થાય કઈ રીતે જોઈએ તો કે 0 = t² - કેટલા આવ્યા તો કે 15 છે આ રીતે આપેલા છે પણ આમાં 0 છે ને એ બરાબર મતલબમાં તમારે સ્થાન એના ચેન્જ કરવા પડશે તો તમે આસાનીથી કામ કરી શકો ને એને સમજી શકો તો અહીંયા આપણે એ કામ કરી નાખીએ તો અહીંયા શું થઈ જશે અહીંયા બીજી રીત લઉં છું પેન ચેન્જ જ કરી નાખીએ ચલો તો અહીંયા આવશે t² - કેટલા છે 15 બરાબર કેટલા થઈ ગયા તો કે 0 આમ થઈ ગયું
હવે 15 ને પેલી બાજુ લઈ જાવ તો અહીંયા ટી સ્ક્વેર બરાબર શું થઈ જશે, તો કે પ્લસ 15 થઈ ગયા. રેડી, હવે આપણે ટી શોધવાનો છે, ટી સ્ક્વેર નહીં, તો ટી ઉપર શું આપેલું છે, વર્ગ. તો વર્ગને દૂર કરવો હોય તો આપણે શું લેવું પડે, વર્ગમૂળ લેવું પડે. તો બંને બાજુ વર્ગમૂળ લેતા, બંને બાજુ વર્ગમૂળ લેતા, રેડી, તો અહીંયા શું થઈ જાય, તો કે ટી સ્ક્વેર છે એનું તો શું થઈ જશે, ટી થઈ જશે. પણ આપણે બરાબરની જમણી બાજુએ જે વર્ગમૂળ લીધું છે ને ત્યાં આપણને કેટલા મળી જશે, તો કે વર્ગમૂળમાં 15 મળશે, પણ કેવા, પ્લસ ઓર માઇનસ, આ તમારો જવાબ થઈ જશે. એડે, તો જેને આ રીત અનુકૂળ આવે આ રીતે ગણે, જેને આ રીત અનુકૂળ આવે આ રીતે ગણે, બેયના માર્ક્સ બોર્ડ વાળા આપે જ છે. રેડી, તો આને ધ્યાનમાં લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આપણે આગળ વધીએ આલ્ફા પ્લસ બીટા માટે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો કે અહીંયા જુઓ, આલ્ફા પ્લસ બીટા બરાબર કાઉસ પ્લસ કાઉસ બરાબર માઇનસ બી બાય એ બરાબર માઇનસ કાઉસના છેદમાં કાઉસ બરાબર. હવે અહીંયા ધ્યાન આપો, ચલ કયો આપેલો છે, ટી, ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. માઇનસ ટી નો સહગુણક છેદમાં શું આવશે, ટી સ્ક્વેર નો સહગુણક. રેડી, આલ્ફા ડોટ બીટા માટે લખી નાખીએ, આલ્ફા ડોટ બીટા બરાબર કાઉસ ગુણ્યા કાઉસ બરાબર સી બાય એ બરાબર કાઉસના છેદમાં કાઉસ. હવે સી એટલે કેમ થશે, તો કે અચળ પદ, અચળ પદ છેદમાં કોણ આવશે, ટી સ્ક્વેર નો સહગુણક, ટી સ્ક્વેર નો સહગુણક. હેડે, ચાલો તો આની અંદર લખીએ, તો કે આલ્ફા માટે આલ્ફા છે ને આ કોણ છે, બીટા. આ ડાવળું થઈ જાય તો વાંધો નહીં, ટેન્શન લેતા નહીં. ચાલો, હું આવશે વર્ગમૂળ 15 અને અહીંયા આવશે માઇનસ વર્ગમૂળ 15. ચાલો, આમાં આલ્ફા ડોટ બીટામાં, તો કે વર્ગમૂળ 15 અને અહીંયા માઇનસ વર્ગમૂળ 15, ડન. ચાલો, હવે એ બી અને સી ની કિંમત છે, તો બી બરાબર અહીંયા કેટલા, તો કે બી બરાબર તો 0 પ્રકારનો દાખલો છે, એટલે બી બરાબર તો 0 આવશે. કારણ કે જો ટી નો સહગુણક અહીંયા છે જ નહીં, રેડી, એટલે 0 આવશે. એ બરાબર કેટલા આવશે, 1, તો એ બરાબર આપણે 1 મૂકી દઈએ. સી બરાબર કેટલા આવશે, માઇનસ 15 અને એ બરાબર કેટલા આવશે, 1. તો અહીંયા આપણે લોકોએ શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ આસાનીથી આપણે કમ્પ્લીટ કરી નાખ્યો. રેડી, તો દાખલો ડન થઈ ગયો તમારા માટે, તો અહીંયા આપણે લોકોએ ડન કરી દઈએ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, અને પછીનો દાખલો, અને આ જે દાખલા મેં લીધા છે, ચોથા નંબરનો અને પાંચમા નંબરનો દાખલો, બોર્ડની પરીક્ષાની અંદર હેતુલક્ષીમાંય આવે, 2 માર્ક્સમાંય પૂછાય, અને સ્ટાન્ડર્ડવાળાને 3 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે. એડી, એટલે એ પ્રમાણે વિચારીને આ દાખલાની પ્રેક્ટિસ કરજો. એડી, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ, તો નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. રકમ તમને કંઈક આવી આપેલી છે, પી ઓફ એક્સ બરાબર 3x² માઇનસ એક્સ માઇનસ 4. રેડી, તો આ દાખલાની અંદર હવે વિદ્યાર્થી મિત્રો, જે અગાઉના ભાગનો તમે વિડીયો ન જોયો હોય તો ચોક્કસથી જોઈ નાખજો, જેની અંદર આ પ્રકારના દાખલાને તમને ડિટેલમાં વિડીયો બનાવેલો છે. એડી, ડિટેલિંગ સાથે વિડીયો બનાવેલો છે, માઇક્રો લેવલ ઉપર આપણે લોકો એમાં કામ કરેલું છે. આમાં પણ આપણે એ રીતે કામ કરશું, અને આ દાખલો પણ તમારા માટે અગત્યનો છે. તો સૌ પ્રથમ કામ કઈ રીતે થશે, તો કે અહીંયા આપણે લોકો લખી દઈએ કે પી ઓફ એક્સ બરાબર 3x² માઇનસ એક્સ માઇનસ કેટલા આવ્યા, 4. રેડી, હવે શું થશે, પી ઓફ એક્સ ના સ્થાને 0 મૂકી દો, 0 બરાબર અહીંયા 3x² માઇનસ એક્સ માઇનસ કેટલા થઈ ગયા, 4. ચાલો, જે વિદ્યાર્થીને ખબર નથી એ કોને કહેવાય, બી કોને કહેવાય, સી કોને કહેવાય, એ પહેલા મેળવતા શીખી જઈએ. ચાલો, તો અહીંયા તમને લોકોને 3x² માઇનસ એક્સ ને માઇનસ 4 આપેલું છે. બહુપદી દ્વિઘાત બહુપદી છે, એટલે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ આપણે એની એક્ઝેક્ટ નીચે લખી નાખશું, તો કે એ એક્સ નો સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી થઈ ગયું. આ રફ કામ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે. ચાલો, તો એ બરાબર કેટલા આવશે, તો કે એ બરાબર મને 3 મળશે. બી બરાબર કેટલા આવશે, તો કે બી બરાબર મને માઇનસ 1 મળશે. અને સી બરાબર કેટલા મળશે, તો કે સી બરાબર મને માઇનસ 4 મળશે.
જ્યારે સહગુણકોની પસંદગી કરતા હોય ત્યારે આગળની નિશાની ચોક્કસથી ધ્યાનમાં લેવાની જ, કે પ્લસ હોય તો પ્લસ સ્વરૂપે આવશે, માઇનસ હોય તો માઇનસ સ્વરૂપે આવશે. જો તમને અહીંયા સી છે એ માઇનસ ચાર આપેલા છે તો સી બરાબર કેટલા આવશે? માઇનસ ચાર. બી બરાબર માઇનસ એક છે તો બી બરાબર માઇનસ એક જ લેવાનું. એક લેશો તો કામ નહીં થાય ત્યાં. રેડી? ચાલો તો આપણું કામ થઈ ગયું. તો અહીંયા આપણે શું કરશું? તો કે વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આવા પ્રકારના દાખલા હશે ને એને ગણવા માટે તમારે એ ક્રોસ સી કરવો પડશે, એ ગુણ્યા સી. તો એ ગુણ્યા સી કરીએ તો આપણને ગુણાકાર બે પ્રકારનો મળે, કાં તો ધન હશે ને કાં તો ઋણ હશે. તો આપણે અહીંયા કામ કરી જોઈએ. તો એ ક્રોસ સી માટેનું કામ કરીએ તો અહીંયા કેટલા થઈ ગયા? ત્રણ ગુણ્યા માઇનસ ચાર. કેટલા થઈ ગયા? ચાર તેરી ને બાર, માઇનસ બાર તમને મળ્યા. તો કે ગુણાકાર મને ઋણ મળે છે. ગુણાકાર ઋણ મળે તો આપણે શું કરવાના? ગુણાકાર ધન મળે કે ગુણાકાર ઋણ મળે, ભાગલા તો પાડવાના જ. તો ભાગલા પાડો. ચાલો તો ભાગલા પાડી દઈએ. વિદ્યાર્થી મિત્રો, બાર ના ભાગલા પાડવાના છે. બાર એકાને બાર, આ પેલો ભાગ. ચાલો બે ના ઘડિયામાં આવે તો કે આ આવે, છ દુ બાર, તો કે આ છ દુ બાર થઈ ગયા. ત્રણ ના ઘડિયામાં આવે તો કે આ સાહેબ આવે જ. કેટલા? ચાર તેરી ને બાર. એડી, ચાર ના ઘડિયામાં આવે તો કે હા, ચાર તેરીને બાર. તો એનો એ ભાગ રિપીટ મારી દીધો. જ્યારે ભાગ રિપીટ મારી દઈને તો સમજી જવાનું કે હવે આના કોઈ ભાગ પડશે નહીં. તો હવે શું કરવાનું? આપણે ગુણાકાર ઋણ મળેલો છે, આગળ વધ્યા, ભાગલા પાડ્યા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે લોકોએ ભાગલાની બાદ બાકી થશે. હેડી, ભાગલાની શું થશે? બાદ બાકી. ચાલો તો ભાગલાની બાદ બાકી કરીએ આપણે. તો ભાગલાની બાદ બાકી કરીશું અહીંયા. તો તમે લોકો બાર માંથી એક બાદ કરો, કેટલા મળ્યા આપણને? તો કે અગિયાર. છ માંથી બે બાદ કરો, કેટલા? તો કે ચાર. ચાર માંથી ત્રણ બાદ કરો, કેટલા? તો કે એક. હવે જો દાખલાની અંદર મધ્યમ પદ કયું આપેલું છે? તો કે દાખલાની અંદર મધ્યમ પદ અહીંયા તમને લોકોને માઇનસ એક આપેલું છે. તો મતલબ એનો એ થયો ને કે આ ભાગ લેવાનો. રેડી? મધ્યમ પદ જે આપેલું હશે ને એ ડાયરેક્ટ તમને સામે સો થઈ જશે, દેખાશે. રેડી? તો ચાર માંથી ત્રણ જાય, કેટલા વધે? એક. તો એ ભાગ આપણે લેવાનો છે. તો આગળ વધીએ. તો અહીંયા માટે નિશાની ઝીરો બરાબર ત્રણ એક્સ નો સ્ક્વેર માઇનસ કેટલા? ચાર. ઓલા બે ભાગ લેવાના છે. ચાલો એ બે ભાગ લઈ લઈએ. કેટલા છે? ચાર એક્સ અને ત્રણ એક્સ. નિશાની ડાયરેક્ટ નહીં મૂકતા, નિશાની નહીં. નિશાની માટે જો ચેક કરો તો કે મધ્યમ પદની નિશાની, મધ્યમ પદની નિશાની વિદ્યાર્થી મિત્રો કઈ આપેલી છે? ઋણ આપેલી છે. આપણે કયા ભાગમાં આગળ વધીએ છીએ? આપણે ઋણ નિશાની વાળા ભાગમાં આપણે આગળ વધીએ છીએ. એટલે તો ઋણ આપેલી છે. ઋણ આપેલી હોય તો એના માટે શું નોટ લખેલી છે? તો કે મધ્યમ પદની નિશાની મોટા ભાગને લાગશે અને નાના ભાગને મધ્યમ પદની વિરોધ નિશાની લાગશે. જો મોટા ભાગને મધ્યમ પદની નિશાની લાગશે, નાના ભાગને મધ્યમ પદની વિરુદ્ધ નિશાની લાગશે. ચાલો તો અહીંયા મધ્યમ પદની નિશાની મોટા ભાગને લાગે એટલે માઇનસ, નાના ભાગને વિરુદ્ધ નિશાની એટલે કેવું થઈ જશે? પ્લસ. સિમ્પલ. રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો ઝીરો બરાબર અહીંયા કેટલા થઈ ગયા? એક્સ કોમન નીકળે એમ છે તો અહીંયા થઈ ગયા ત્રણ એક્સ માઇનસ ચાર. આ બેઠે બેઠો કાઉન્સ પાછળ લખી નાખો, કેટલા આવશે? ત્રણ એક્સ માઇનસ ચાર. ચાલો અહીંયા જુઓ, આ બે પદોની નિશાની કેવી થાય છે? સમાન. સમાન હોય તો બહાર પ્લસ લખવાનું, વિરુદ્ધ હોય તો બહાર માઇનસ આવશે. હવે ચારને કેટલા વડે ગુણું કે ફરી ચાર મળે? તો કે ચાર ગુણ્યા એક બરાબર ચાર, એટલે અહીંયા ચાર એકા ચાર. ચાલો અહીંયા શું થઈ જશે? તો કે એક્સ પ્લસ વન એક અવયવ પડ્યો અને બીજો અવયવ મળશે ત્રણ એક્સ માઇનસ ચાર. થઈ ગયો? ચાલો શૂન્ય મેળવી લઈએ. તો કે એક્સ પ્લસ વન બરાબર કેટલા થઈ ગયા? ઝીરો. અહીંયા ત્રણ એક્સ માઇનસ ચાર બરાબર કેટલા થઈ ગયા? ઝીરો. એક્સ બરાબર કેટલા મળી ગયા? ચારના છેદમાં ત્રણ. અહીંયા એક્સ બરાબર કેટલા મળશે? તો કે માઇનસ એક. આ થઈ ગયું. એટલે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો આપણે સંબંધ ચકાસી લઈએ. તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર કાઉસ ગુણ્યા કાઉસ બરાબર માઇનસ બી બાય એ બરાબર માઇનસ કાઉસના છેદમાં કાઉસ બરાબર. અહીં ચલ કયો આપેલો છે? એક્સ. તો એક્સ ચલ આપેલો હોય તો આ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એક્સનો સહગુણક, એક્સનો સહગુણક છેદમાં આવશે એક્સ સ્ક્વેરનો સહગુણક. હેડી? અને આલ્ફા ડોટ બીટા બરાબર કાઉસ ગુણ્યા કાઉસ બરાબર સી બાય એ
બરાબર કૌંસના છેદમાં કૌંસ બરાબર અચળ પદના છેદમાં અચળ પદના છેદમાં એક્સ સ્ક્વેર નો સહગુણક. એડે ચલો હવે આપણે ભરી દઈએ, એ પણ આસાન જ છે. ચલો કઈ રીતે? તો કે અહીંયા તમને લોકોને પદ જે આપેલા છે એ પદ પ્રમાણે કામ કરશું. તો કે અહીંયા તમને આલ્ફા બરાબર માઇનસ એક લઈએ અને બીટા બરાબર ચાર ના છેદમાં ત્રણ લઈએ. તો અહીંયા માઇનસ એક અહીંયા કેટલા આવશે? ચાર ના છેદમાં ત્રણ. અહીંયા માઇનસ એક અહીંયા કેટલા આવશે? ચાર ના છેદમાં ત્રણ. થઈ ગયું. ચાલો એ બરાબર બી બરાબર કિંમતો અહીંયા મેળવેલી જ છે ઓલરેડી, તો એ કિંમત આપણે અહીંયા ડ્રોપ કરાવશું. બી કેટલો આપેલો છે? માઇનસ એક, તો કૌંસમાં માઇનસ એક. અહીંયા એ કેટલો આપેલો છે? ત્રણ, તો અહીંયા થઈ જાય કેટલા? છેદમાં ત્રણ. હેડી સી બરાબર કેટલા છે? માઇનસ ચાર, તો અહીંયા માઇનસ ચાર. અને અહીંયા કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? ત્રણ આવશે. એકદમ આસાન દાખલો હતો. હેડી કમ્પ્લીટ કરશો તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો તમને આવડી જાય. રેડી આ દાખલાને પણ અગત્યતા છે, ધરાવે છે, જેની અંદર તમારા કુલ થઈને સ્વાધ્યાય 2.2 ની અંદર પ્રશ્ન નંબર 1માં તમારા 6 દાખલા હતા. છ દાખલા તમારા ઇમ્પોર્ટન્ટમાં છે, ખાસ કરીને તૈયાર કરી નાખજો ઉદાહરણ નંબર 2 અને ઉદાહરણ નંબર 3 પણ ખરું. રેડી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હોમવર્કની અંદર અહીંયા 2 દાખલાઓ તમને આપવામાં આવેલા છે, જેની અંદર એક દાખલાની રકમ માં મે 2021 ની અંદર તમને લોકોને આ દાખલો પૂછાઈ ગયેલો છે. એડી કયા દાખલા ઉપર આધારિત છે તે પણ હું તમને લખી દઉં છું. સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 1 નો 5મા નંબરનો દાખલો તેમજ ઉદાહરણ નંબર 3 પર આધારિત દાખલો છે. આ ખાસ કરીને તૈયાર કરજો, બસ આટલો જ માત્ર ફેરફાર કરીને બોર્ડવાળા તમને પૂછી નાખે અને આપણને એમ થાય કે બોર્ડમાં બહારથી દાખલો પૂછાણો, બહારથી ન પૂછાણો હોય, આપણે સમજાનો હોય, સમજાવ હોય તો આપણને ચોક્કસથી આવડી જાય. જો રકમ કઈ કઈ છે, તો કે આ રકમ 5માની રકમ હતી, ટી સ્ક્વેર માઇનસ 15 હતી. ઉદાહરણ નંબર 3ની રકમ શું હતી? તો કે એક્સ નો સ્ક્વેર માઇનસ 3. રેડી અને આ રકમ તમને મે 2021માં પૂછાઈ ગયો, કેવો પૂછાણો? તો કે એક્સ નો સ્ક્વેર માઇનસ 7. તો પ્રભુ આનો જવાબ જ એકદમ આસાન છે. એડી જવાબ લેવા બહુ આસાન છે. જુઓ તમને અહીંયા જણાવી દઉં, અહીંયા શું હતું? ટી સ્ક્વેર માઇનસ 15 હતું. બીજી રકમ જુઓ તો કે કઈ હતી? એક્સ નો સ્ક્વેર માઇનસ 3 હતી. અહીંયા પૂછાણી એ રકમે જોઈ લ્યો, કયો છે? તો કે એક્સ નો સ્ક્વેર માઇનસ 7 છે. એડી આના જવાબ શું આવશે? તો કે ટી બરાબર વર્ગમૂળ 15 અને ટી બરાબર માઇનસ વર્ગમૂળ 15. અહીંયા શું જવાબ આવે? એક્સ બરાબર વર્ગમૂળ 3 અને એક્સ બરાબર માઇનસ વર્ગમૂળ 3. અહીંયા શું જવાબ આવે? તો કે એક્સ બરાબર વર્ગમૂળ 7 અને એક્સ બરાબર માઇનસ વર્ગમૂળ 7. તો જોઈ લો સિમિલારિટી તમને કઈ જોવા મળે છે. એટલે એકદમ આસાન વસ્તુ, ખાસ ધ્યાનમાં લેવાનું તમારે, તમે કમ્પ્લીટ થઈ જ જાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બોર્ડના સેમ્પલ પેપરની અંદર બોર્ડ છે ને બ્લુ પ્રિન્ટને તૈયાર કરીને તમને આપે, સાથે સાથે એની સાથે તમને સેમ્પલ પેપર પણ આપેલું હોય કે આવા પ્રકારના દાખલાઓ પૂછી શકાય, જેની અંદર બોર્ડનું જે સેમ્પલ પેપર હતું એની અંદર પણ તમને એક આવો દાખલો આપવામાં આવેલો હતો, જેની રકમ વાંચી લ્યો 2x² + 7x + 5. આ દાખલા તમારે હોમવર્કની અંદર તૈયાર કરી નાખવાના છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.